नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल संचालित अपनी यूट्यूब चैनल तपोवन साइंस एकेडमी में हूँ शिल्पा मैम आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूँ। जेडब्ल्यू नीट 12 साइंस केमिस्ट्री चैप्टर नाइट्रोजन युक्त कार्बनिक संयोजनों लेक्चर 18 बराबर। चलो लास्ट वीडियो लेक्चर की अंदर याद हो तो आप एरोमेटिक एमाइन कम्पाउंड्स है बराबर ने केमिकल प्रॉपर्टीज जोता था, लाइक आप एनिलीन रासायणिक गुणधर्मों जोता था बराबर। एनिलीन ना रासायणिक गुणधर्मों। ओके चलो हवे एनिलीन जे छे एनी केमिकल प्रॉपर्टी नी जो आपणे वात करिए तो एमां घणा बधा गुणधर्मो आपणे जोई गया। पछी मैं स्टार्ट करेलू हतुं याद होय तो बेन्झीन रिंग जे छे एनी अंदर विस्थापननी प्रक्रिया, लाइक फर्स्ट ऑफ ऑल मैं चलावेली हती ब्रोमिनेशननी प्रोसेस। ओके ब्रोमिनेशनमां याद होय तो आपणे डायरेक्ट ब्रोमिनेशन करावीए तो मोर देन वन पोजिशन ब्रोमीन जे छे ए बेन्झीन रिंगमां एड थशे, પણ જો આપણે એક જ જગ્યાએ બેન્ઝીન રિંગમાં આપણે બ્રોમિન દાખલ કરવો હોય કે હેલોજન દાખલ કરવો હોય તો પહેલાં તો એને રક્ષણાત્મક એમાઇન જે છે NH2 એને રક્ષણાત્મક સમૂહમાં કન્વર્ટ કરવું પડે। ત્યારે આપણે એમાં કન્વર્ટ કર્યું હતું NHCOCH3, કારણ કે NHCOCH3માં તમે કન્વર્ટ કરો એટલે NH2ની જે રિએક્ટિવિટી હતી એના કરતાં એની સક્રિયતા શું થઈ જાય, ઘટી જાય। એટલે પછી BR જે છે એ મલ્ટિપલ પોઝિશનમાં મલ્ટિપલ પ્લેસીસ પર જવાની જગ્યાએ જસ્ટ વન પ્લેસ પર જઈ શકશે। ओके बस तो ये वस्तु है मीन्स के ब्रोमिनेशन की मतलब हेलोजेनेशन की प्रोसेस बराबर है बेन्झीन रिंग ने अंदर दाखिल करवानी ए आपणे आगळ कंटीन्यू राखशुं। रेडी એટલે બેન્ઝીન કેન્દ્રમાં થતી પ્રક્રિયાઓ એમાં સેકન્ડ નંબરની પ્રોસેસ અને બીજા નંબરની પ્રોસેસ જે જોવાની છે એ છે સલ્ફોનેશનની પ્રક્રિયા, સલ્ફોનેશન પ્રક્રિયા। રેડી ચાલો તો હવે આપણે મતલબમાં સલ્ફોનેશનની જે પ્રોસેસ છે બરાબર છે એ પ્રોસેસ અહીંયા આપણે જોઈશું। ચાલો તો નોર્મલી સલ્ફોનેશનમાં થાય એવું કે એનિલીન લેવાનું, એની આપણને ખબર જ છે કે સાંદ્ર H2SO4 સાથે પ્રોસેસ કરાવવાની બરાબર। જો આપણે એ પ્રોસેસ કરાવીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને મળશે એનિલીન હાઇડ્રોજન સલ્ફેટ, જેને આપણે ગરમ કરશું ને તો આપણને સ્વીટર આયન મળશે। સ્વીટર આયન શું છે હવે મારે કહેવાની જરૂર નથી, કારણ કે તમને બધાને ખ્યાલ છે કે સ્વીટર આયન એટલે એક જ અણુની અંદર પોઝિટિવ એન્ડ નેગેટિવ બોથ આયન જે છે એ પ્રેઝન્ટ હોય છે અને એનું એ સારું એવું એક્ઝામ્પલ છે એમિનો એસિડ। ઓકે ચાલો ત્યાર પછી મીન્સ કે રીઅરેન્જમેન્ટથી પોસિબલ બની શકે કે આપણને કોઈ પ્રોપર કમ્પાઉન્ડ મળે। રેડી ચાલો તો આપણે એક્ઝામ્પલ લઈએ સલ્ફોનેશનનું, આપણી પાસે છે બેન્ઝીન રિંગ એની ઉપર છે NH2 સમૂહ બરાબર, એઝ યુઝ્યુઅલ એની રિએક્શન કોની સાથે આપણે કરાવશું તો H2SO4 અને એ પણ કેવો લેવાનો સાંદ્ર બરાબર। સાંદ્ર H2SO4 સાથે તમે પ્રોસેસ કરાવશો તો શું થાય કે આનો એક હાઇડ્રોજન અહીંયા જોડાશે H2SO4નો। રેડી એટલે પહેલાં તો આપણને કંઈક આવી પ્રોડક્ટ મળશે બેન્ઝીન રિંગ NH2ની જગ્યાએ શું થઈ જાય NH3+ અને આરે શું જોડાઈ જાય HSO4-. તો આ જે બને છે એનું નામ છે એનિલીન હાઇડ્રોજન સલ્ફેટ, એનિલીન હાઇડ્રોજન સલ્ફેટ રેડી એનિલીન હાઇડ્રોજન સલ્ફેટ આપણને મળે છે। હવે આને આપણે શું કરવાનું, કારણ કે આપણી ફાઇનલ પ્રોડક્ટ નથી, રેડી આને શું કરવાનું ગરમ, આને ગરમ કરવામાં આવશે બરાબર એટલે અંદરથી વોટર મોલેક્યુલ કેન્સલ આઉટ થશે, માઇનસ શું થઈ જાય H2। ચાલો ધ્યાન આપજો H2O જો હું કેન્સલ કરું બરાબર છે આમાં બાકી શું રહેશે તો ઉપર બાકી રહેશે NH3+ એઝ ઇટ ઇઝ, નીચે SO3- બરાબર SO3-, તો તમે જોઈ શકો એક હાઇડ્રોજન અહીંયાથી કેન્સલ આઉટ થશે, અહીંયા આ જે સ્થાન છે ને એ સ્થાનમાં SO3-, તો એક હાઇડ્રોજન અહીંયાથી ને એક ઓક્સિજન અહીંયાથી, તો વોટર મોલિક્યુલ કેન્સલ આઉટ થઈ ગયું બરાબર। ચાલો તો આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આવી બનશે, બેન્ઝીન રિંગ હશે, ઉપર હશે NH3+ અને નીચે આપણને મળશે SO3-. રેડી આને શું કહેવામાં આવશે તો આ સ્વીટર આયન છે, શું છે સ્વીટર આયન
બરાબર હું સ્વીટર આયનનું મેં તમને કીધું એમ ડેફિનેશન આઈ થિંક તમને ખ્યાલ જ હશે બરાબર એટલે વધારે કહેવાની જરૂર નથી એમિનો એસિડમાં નોર્મલી તમને જોવા મળે ઓકે ચાલો હવે બીજું કે તમે સમજી ગયા છો કે કયા હવે આખું વર્ક થયું છે એચ ટુ ઓ કઈ રીતે દૂર થશે રેડી હવે આની આની અંદર રીઅરેન્જમેન્ટ કરવાની રીઅરેન્જમેન્ટ એટલે નથિંગ પણ અહીંયાથી એચ આને પાસ આઉટ કરી દેવા આને રીઅરેન્જમેન્ટ થઈ કહેવાય એનું ગુજરાતી થાય પુનઃ ગોઠવણી તો હવે પુનઃ ગોઠવણી અહીંયા દર્શાવું છું બરાબર પુનઃ ગોઠવણી હવે પુનઃ ગોઠવણીનો મતલબ એમ થાય કે નવું કાંઈ એડ નહીં થાય પણ અણુની અંદર ને અંદર એવી ગોઠવણી પોસિબલ બને કે જેના કારણે તમને કંઈક નવી પ્રોડક્ટ મળી શકે બરાબર અગાઉ કરતાં થોડી જુદી તો અહીંયા આપણને મળશે બેન્ઝીન રિંગ ઉપર શું આવશે NH2 અને નીચેનું સ્થાન છે ત્યાં શું આવશે SO3H તો આ જે છે એનું નામ આવશે સલ્ફાનિલિક એસિડ શું આવશે સલ્ફાનિલિક એસિડ બરાબર તો સલ્ફાનિલિક એસિડ જે છે એ સલ્ફાનિલિક એસિડ યાદ રાખજો સ્ટ્રક્ચર કારણ કે જ્યારે તમે છેલ્લા નંબરનું લેશન જોશો બરાબર છે છેલ્લું લેશન એટલે આપણું 16 નંબરનું જે લેશન છે એ બરાબર કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફ તો તમે એમાં જોઈ શકશો કે આ જે સ્ટ્રક્ચર છે ને બરાબર છે એ સલ્ફાનિલિક સલ્ફા ડ્રગ્સની અંદર આઈ થિંક આવશે તમારે બરાબર સલ્ફા ડ્રગ્સ એવો આખો એક દવાનો વર્ગ આવશે એમાં સલ્ફા ઔષધોની અંદર તમારે આ આવશે યુઝ કરવાનું રાઈટ તો આજે આપણે પ્રોસેસ જોઈએ એને સલ્ફોનેશનની પ્રોસેસ કહેવાય એનિલિન છે એનું સલ્ફોનેશન કરો તો આખી પ્રોસેસ મેં તમને બતાવી છે બરાબર સ્ટેપ બાય સ્ટેપ બાકી તમે ડાયરેક્ટલી પણ કહી શકો કે એનિલિન પ્લસ સાંદ્ર H2SO4 ફોલ્યો એટલે શું બની જાય આ સલ્ફાનિલિક એસિડ આ બધું કહેવાની કોઈ જરૂર નથી પણ આ તો વચ્ચેના સ્ટેપ છે તમને ખબર પડે એવા ઇન્ટેન્શનથી મેં એડ કરેલા છે ઓકે ચાલો ત્યાર પછી મીન્સ કે આગળ જોઈએ આપણે બરાબર છે તો શું કહી શકાય જો સ્વીટર આયન કેમાં પોસિબલ બને એવું કે તો આ તમારે યાદ રાખવું પડશે એક્ઝામની અંદર ઓપ્શનમાં આવે છે કે સ્વીટર આયન નીચેનામાંથી કયામાં બનશે એમાં આ પણ આવે એમિનો એસિડ પણ આવે એ તમને ખ્યાલ હોવો જોઈએ રેડી ચાલો હવે માનો કે આમાંથી આપણે આનું જ આ દેખાય ને સલ્ફાનિલિક એસિડ એનું ડાયઝોટાઇઝેશન કરાવીએ તો સીધી વાત છે SO3H એઝ ઇટ ઇઝ રહેશે પણ NH2 જે સમૂહ છે એમાંથી તમને ડાયઝોનિયમ સોલ્ટ જે છે બરાબર છે એ ડાયઝોનિયમ સોલ્ટ મળી શકે તો આપણે એની જરાક પ્રોસેસ જોઈએ ઓકે ચાલો ચાલો તો પ્રોસેસમાં આપણે જે લેવાનું છે કે બેન્ઝીન રિંગ એમાં ઉપર એઝ ઇટ ઇઝ NH2 સમૂહ છે નીચે છે SO3H રેડી તો આનું આપણે કરાવવાનું ડાયઝોટાઇઝેશન રેડી ડાયઝોટાઇઝેશન કરાવીએ ડાયઝોટાઇઝેશન એટલે યાદ છે ને NaNO2 લેવાનું પ્લસ HCl લેવાનું 0 ડિગ્રી ટુ 5 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર રેડી પ્રોસેસ કરશો ને તો તમારી પ્રોડક્ટ કંઈક આવે હશે પ્રોડક્ટ આઈ થિંક તમને ખ્યાલ જ હશે આ તો એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા કોઈ પ્રોસેસ પોસિબલ નથી બરાબર અહીંયા મળશે એન ટ્રિપલ બોન્ડ એન ધીસ ઇઝ પ્લસ એન્ડ ધીસ સીએલ ઇઝ માઇનસ આને કહેવાય શું ડાયઝોનિયમ સોલ્ટ ઓફ સલ્ફાનિલિક એસિડ આ શું છે સલ્ફાનિલિક એસિડ છે બરાબર તો સલ્ફાનિલિક એસિડ છે એનો આપણને શું મળશે ડાય ઝોનિયમ ડાય બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ બરાબર ડાયઝોનિયમ સોલ્ટ જે છે એ તમને મળે છે હવે ઇનકેસ આ ડાયઝોનિયમ સોલ્ટ છે એની પ્રોસેસ હું ડાયમિથાઇલ એનિલિન સાથે કરાવું બરાબર તો શું મળશે
ચાલો ડાઈ મિથાઇલ એનિલિન તો બેન્ઝીન રિંગ અહીંયા તો એચ હોય જ તે અહીંયા શું નાઇટ્રોજન અને બે કયા ગ્રુપ સી એચ થ્રી ટ્વાઇસ આનું નામ શું છે ડાઈ મિથાઇલ એનિલિન ડાઈ મિથાઇલ એનિલિન તો હું ડાયમિથાઇલ એનિલિન સાથે એની ડાયઝોનિયમ સોલ્ટ જે છે સલ્ફાનિલિક એસિડનો એની પ્રોસેસ કરાવું તો મારી પ્રોડક્ટ શું હશે બરાબર ચાલો તો પ્રોડક્ટમાં આપણને આ રીતે મળશે બેન્ઝીન રિંગ બરાબર અહીંયા તો આપણી પાસે નાઇટ્રોજન તો છે જ બરાબર ડબલ બોન્ડ નાઇટ્રોજન પછી અહીંયા તમે જોઈ શકો આ જે છે ને ત્યાંથી ખાલી સીએલ કેન્સલ આઉટ થશે બરાબર સીએલ કેન્સલ થઈ જાય એટલે સીધી વાત છે કે આ ચાર્જ છે આને મળી જતો હોય રેડી એટલે ત્યાં લોન પેર એસિટીઝ આવશે બેન્ઝીન રિંગ એસિટીઝ છે આ સાઈડ કયું ગ્રુપ આવશે એસો થ્રી એચ એ પણ એમનું એમ જ અહીંયાથી આ એચ માઇનસ શું થઈ જતું હોય એચ સીએલ આ એચ અને આ સીએલ દૂર થઈ બેન્ઝીન રિંગ અહીંયા આ રીતે જોડાય અહીંયા શું એન એઝ ઇટ ઇઝ સી એચ થ્રી ટ્વાઇસ તો આજે આપણે જોઈએ છે ને એને કહેવાય મિથાઇલ ઓરેન્જ શું મળે છે અહીંયા મિથાઇલ ઓરેન્જ ડાય મળે છે આને શું કહેવાય વન કાઇન્ડ ઓફ ડાય બરાબર તો ફરી પાછું કહી દઉં ડાયઝોટાઇઝેશનની પ્રોસેસથી તમને ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ મળે છે તમારી સામે જ એની તમે બીજા કમ્પોનન્ટ સાથે પ્રોસેસીસ કરાવશો તો ડેફિનેટલી તમને એમાંથી ડાઈઝ મળી શકે મતલબ આ જે એડ થતું ગ્રુપ છે એ તમે ચેન્જ કર્યા કરશો તો અલગ અલગ ટાઈપની તમને ડાઈ મળશે રેડી તો આ જે પ્રોસેસ જોઈ એ આપણે સલ્ફોનેશનમાં એડ કરેલી છે કે આપણી પાસે સલ્ફાનિલિક એસિડ આવે એનું ડાયઝોટાઇઝેશન કરાવો તો ડાયઝોનિયમ સોલ્ટ મળે એની ડાયમિથાઇલ એનિલિન એનિલિન સાથે પ્રોસેસ માઇનસ એચ સી એલ થઈ અને શું મળી જાય મિથાઇલ ઓરેન્જ રેડી ચાલો આગળ વધીએ નવી પ્રોસેસ તરફ તો નવી જે પ્રોસેસ આપણે જોવાની છે એ છે નાઇટ્રેશનની પ્રક્રિયા ત્રીજા નંબરની બરાબર કઈ જોશું આપણે નાઇટ્રેશનની પ્રક્રિયા એનિલિન છે એનું આપણે આવું શું કરાવશું નાઇટ્રેશન તો નોર્મલી એનએચ ટુ ગ્રુપ જે છે બરાબર એ એનએચ ટુ ગ્રુપ એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે એટલે જો હું એના નાઇટ્રેશનની પ્રોસેસમાં ડાયરેક્ટલી ઇનકેસ નાઇટ્રેશન કરાવું છું તો એવું પોસિબલ બની શકે કે મને એક કરતાં વધારે સ્થાનોએ એનો ટુ સમૂહ એક જ કમ્પાઉન્ડમાં દાખલ થયેલો જોવા મળી શકે પણ જો હું પહેલાં આપણે જે રીતે બ્રોમિનેશન કરાવ્યું ત્યારે યાદ હોય તો રક્ષણાત્મક સમૂહ દાખલ કર્યો તો એવી સેમ કન્ડિશન અહીંયા પ્રોડ્યુસ કરું તો ડેફિનેટલી મને એવી પ્રોડક્ટ મળી શકે કે જેમાં કોઈ એક જ જગ્યા ઉપર એનો ટુ સમૂહ દાખલ થાય બરાબર છે ચાલો તો પ્રોસેસ જોઈએ બેન્ઝીન રિંગ બરાબર અહીંયા ઉપર આવશે એનએચ ટુ એનું આપણે શું પહેલાં તો કરાવવાનું રક્ષણાત્મક સમૂહ એમાં દાખલ કરવાનું છે હવે રક્ષણાત્મક સમૂહ એટલે આપણે કોની સાથે પ્રોસેસ કરાવતા હતા યાદ હોય તો સી એચ થ્રી સી ઓ સી એલ ઓર શું આવશે સી એચ થ્રી સી ઓ ટ્વાઇસ ઓ એસિટિક એનહાઇડ્રાઇડ ઓર એસિટાઇલ ક્લોરાઇડ સાથે એનિલિનની પ્રોસેસ કરાવો તો તમારી જે પ્રોડક્ટ છે ને એ આવી મળશે આઈ થિંક પ્રોડક્ટ તમને યાદ હશે બરાબર બેન્ઝીન રિંગ એનએચ સી ઓ સી એચ થ્રી બરાબર એસિટેનિલાઇડ મળશે શું મળશે એસિટેની લાઇડ અગાઉ જોઈ ગયા છીએ આપણે એસિટેની લાઇડ આ તમારે જોવું હોય તો લેબમાં હશે બરાબર તો નોર્મલી લેબમાં જાઓ ત્યારે કહેવાનું કે અમને એસિટેની લાઇડ બતાવો તો તમને બતાવશે ઓકે ચાલો એસિટેની લાઇડમાં આપણે કયો સમૂહ દાખલ કર્યો તો આપણે રક્ષણાત્મક સમૂહ દાખલ કર્યો આ રક્ષણાત્મક સમૂહ દાખલ કરવાનું ઇન્ટેન્શન આઈ થિંક તમને ખબર હોવી જોઈએ શું છે તો ઇન્ટેન્શન છે કે તમે કોઈ એક જ સ્થાનમાં નાઇટ્રો ગ્રુપ છે એને દાખલ કરાવો
રાણી કારણ કે આ ગ્રુપ દાખલ કરો ને તો આના કરતાં આની રિએક્ટિવિટી કેવી છે ઓછી, એટલે કોઈ એક જ સ્થાનમાં નાઇટ્રો ગ્રુપ દાખલ થાય વધારેમાં થશે નહીં. ઓકે ચાલો આનું હવે આપણે કરાવશું નાઇટ્રેશન. હવે નાઇટ્રેશનની પ્રોસેસ બહુ સિમ્પલ છે, આપણને ખબર છે કે સાંદ્ર એચ ટુ એસઓ ફોર પ્લસ શું લેવાનું, સાંદ્ર એચ એનઓ થ્રી, બરાબર. આ તો કેટાલિસ્ટ છે, પણ આ જે છે ને મેઇન રિએક્ટન્ટ છે. ઓકે તો એની પ્રોસેસથી આપણી પાસે અત્યારે બે પ્રોડક્ટ આવશે, એક ઓર્થો અને બીજી કઈ આવશે, પેરા. ઓકે ચાલો જોઈએ, બેન્ઝીન રિંગ NH2 NO2 પ્લસ બીજી પ્રોડક્ટ આવશે બેન્ઝીન રિંગ ઉપર NH2 અને પેરા સ્થાનમાં NO2, બરાબર. નામ લખીએ તો શું આવશે, પેરા નાઇટ્રો એનિલિન એન્ડ ઓર્થો નાઇટ્રો એનિલિન. શું? ઓર્થો નાઇટ્રો એનિલિન. અને આ જે છે શું આવશે, પેરા નાઇટ્રો એનિલિન, બરાબર. તો ઓર્થો પેરા આપણને પ્રોડક્ટ મળે. એમાં મેજર અને માઇનરની વાત કરીએ તો સીધી વાત છે, અહીંયા અવકાશી અવરોધ, સોરી માં લખવામાં ભૂલ છે, અહીંયા NH CO CH3 આવશે ને, હજી આપણે રક્ષણાત્મક ગ્રુપ રાખેલું છે ભાઈ, એટલે તો આ રીતે મળે છે. આપણે ક્યાં ડાયરેક્ટ સી NH2 લખવા માંડ્યા, ન ચાલે. તો એસિટેની લાઇડ લખવું પડશે. શું લખવું પડશે? એસિટેની લાઇડ, માય ફોલ્ટ. ઓકે એસિટેની લાઇડ, અહીં શું આવશે, એસિટેની લાઇડ. ઓકે એસિટેની લાઇડ, આમાં તમે જોઈ શકો અવકાશીય અવરોધ નડશે, અહીંયા દર્શાવી દઉં શું નડે, અવકાશીય અવરોધ. અને અવકાશીય અવરોધ નડવાના કારણે સીધી વાત છે કે અહીંયા રિપલ્શન વધારે થશે, એટલે સ્ટેબિલિટી ઓછી. જેની સ્ટેબિલિટી ઓછી હોય ને એ કઈ પ્રોડક્ટ હોય, માઇનર પ્રોડક્ટ. અહીંયા અવકાશીય અવરોધ નહીં નડે, બિકોઝ બોથ ગ્રુપ્સ આર ફાર અવે ફ્રોમ ઈચ અધર, સો there is a huge distance between both, so there is a little repulsion between them. એટલે બંને વચ્ચે એટલું કોઈ રિપલ્શન નથી, તો સ્થાયીતા વધારે. તો ધીસ વન ઇઝ અવર મેજર પ્રોડક્ટ. બસ આગળની પ્રોસેસ આઈ થિંક તમને ખબર છે કે આનું જો હું હાઇડ્રોલિસિસ કરાવી નાખીશ ને તો એસિટિક એસિડ કેન્સલ આઉટ થઈ અને આપણને શું મળશે, ઓર્થો નાઇટ્રો એનિલિન, સેમ કન્ડિશન હિયર, બરાબર. તો આનું હું અહીંયા કરાવી નાખું, હાઇડ્રોલિસિસ ઇન પ્રેઝન્સ ઓફ એસિડ. ઓકે દેન માઇનસ શું થઈ જાય, સી એચ થ્રી સી ડબલ ઓ એચ. ઓકે તો આપણી પ્રોડક્ટ શું રહેશે, બેન્ઝીન રિંગ. ઓકે બેન્ઝીન રિંગ જે છે એના ઉપર આવશે NH2 એન્ડ નીચે શું આવવાનું છે અહીંયા, તો ત્યાં આવશે આપણું NO2, સોરી આ પેરા નથી ઓર્થો છે, તો આ ચાલતી નથી, ચાલી ઓર્થો નાઇટ્રો એનિલિન, ઓર્થો નાઇટ્રો એનિલિન, બરાબર. ધીસ ઇઝ અવર માઇનર પ્રોડક્ટ, નોટ મેજર, બરાબર, માઇનર પ્રોડક્ટ, બરાબર. સેમ કન્ડિશન અહીંયા આપણે પ્રોડ્યુસ કરીએ કે આપણે અહીંયા શું કરીએનું, હાઇડ્રોલિસિસ કરીએ. ઓકે ઇન પ્રેઝન્સ ઓફ એસિડ એચ ટુ હાઇડ્રોલિસિસ, તો આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટમાં અહીંયા આવશે NH2 એન્ડ ધેન અહીંયા આવશે NO2. નામ શું આવશે, પેરા નાઇટ્રો એનિલિન. ઓકે પેરા પેરા નાઇટ્રો એનિલિન, રેડી. ચાલો તો તમે સમજી શકો કે રિએક્શન કયા વે થઈ, આપણે રક્ષણાત્મક સમૂહ કેવો દાખલ કર્યો છે, બરાબર છે, કે જેના કારણે આપણે ઇઝીલી જસ્ટ એક જ પ્લેસ પર વિસ્થાપન કરી શકીએ નાઇટ્રો ગ્રુપનું, બરાબર છે. આગળ જોઈએ, બહુ બધી પ્રોસેસીસ છે, આપણી પાસે ટાઈમ છે. ઓકે ચાલો નવી એક નવીની જગ્યાએ એઝ ઇટ ઇઝ જૂની જોશું, બરાબર, પણ થોડુંક કંઈક અલગ રીતે.
મેં હમણાં કીધું કે ડાયરેક્ટલી તમે નાઇટ્રેશન કરાવો છો એનિલિનનું, બરાબર, તો તમને એક કરતાં વધારે અલગ અલગ પ્રોડક્ટ મળી શકે, બરાબર છે? તો એ કઈ રીતે, ચાલો એ જોઈએ. માનો કે હું એનિલિન લઉં છું, બરાબર, તો NH2 એનું મારે શું કરાવવાનું છે? નાઇટ્રેશન. તો હું લઈ લઈશ સાંદ્ર H2SO4 એન્ડ સાંદ્ર HNO3 એટ સમ ટેમ્પરેચર, મીન્સ કે એટ હાયર ટેમ્પરેચર. તો અહીંયા કોઈ રક્ષણાત્મક સમૂહ દાખલ નથી કર્યો, એટલે આપણને કેટલી પ્રોડક્ટ મળી શકે? આપણને ટોટલ 3 પ્રોડક્ટ મળશે, બરાબર છે? ચાલો એ 3 પ્રોડક્ટ શું છે એમાં ધ્યાન આપજો. અહીંયા એઝ ઇટ ઇઝ NH2 તો આવશે, ઓર્થો નાઇટ્રો સેકન્ડ NH2 મેટા નાઇટ્રો અને NH2 અને પેરા નાઇટ્રો. તો આ જે 3 પ્રોડક્ટ મળે છે એમાં તમે સમજી શકો ધીસ વન ઇઝ ઓર્થો, આ જે છે એ મેટા, અને આ શું આવશે? પેરા, બરાબર. તો ઓર્થોમેટા અને પેરા પ્રોડક્ટ આપણને મળે નાઇટ્રો એનિલિન, બરાબર. એમાં સૌથી વધારે એ પેરા મળે, બરાબર. કેટલા ટકા? તો કંઈક 51% મળે છે આપણને, 51%, બરાબર. જ્યારે મેટા પ્રોડક્ટ જે છે એ 47% મળે છે, અને આ જે છે ને 2% મળે છે, બરાબર, ખાલી 2%. તો આ જે મળે છે એની પાછળનું રીઝન શું છે, બરાબર? તો નોર્મલી કેવું છે કે મેટા ડેરિવેટિવ્સ જે છે એ પણ અહીંયા ફોર્મ થશે. એનિલિન છે લુઈસ બેઝ છે, બરાબર, AlCl3 લુઈસ એસિડ છે, ઓકે. તો કમ્બાઈન વિથ, ઓકે, આ કંઈક અલગ રીતે છે. આમાં તમારે નાઇટ્રેશન ઇન્વોલ્વ ઇન સ્ટ્રોંગલી એસિડિક મીડિયમ, સો પ્રોટોનેશન ઓફ એનિલિન ઓલ્સો ટેક પ્લેસ ફ્રોમ એનિલિનિયમ આયન, ઓકે. ચાલો હવે આ પ્રેક્ટિકલ ડેટા છે, બરાબર છે, આની પાછળ કોઈ ક્લ્યુ નથી. પ્રેક્ટિકલ ડેટા, હા, મેં યાદ હોય તો ઓક્સિડેશનનું કીધું હતું તમને, પણ પાછું હું ભૂલી ગઈ, બરાબર છે, કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ, બરાબર. ચાલો આમાં તમારે શું કન્સિડર કરવાનું છે કે એનિલિનનું તમે કોન્સન્ટ્રેટ H2SO4 એન્ડ કોન્સન્ટ્રેટ HNO3 વડે એટ હાયર ટેમ્પરેચર નાઇટ્રેશન કરાવો છો, તો તમને મેટા પ્રોડક્ટ 47%, પેરા પ્રોડક્ટ 51% એન્ડ ઓર્થો પ્રોડક્ટ 2% મળે. હવે આ પ્રેક્ટિકલ ડેટા છે, નો ડાઉટ આની પાછળ કોઈ પર્ટિક્યુલર રીઝન છે, બરાબર છે. હવે એ રીઝન છે હું ફાઇન્ડ આઉટ કરીને પછી તમને કહીશ, બીકોઝ અત્યારે કોઈ રીઝન પર્ટિક્યુલર છે નહીં મારી પાસે, ઓકે. તો આનું રીઝન હું તમને કહીશ, ઓકે. ચાલો આગળ વધીએ. હવે ફ્રીડલ ક્રાફ્ટની જે પ્રોસેસ છે, ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન, બરાબર છે, એ અહીંયા પોસિબલ નથી બનતી, બરાબર છે. એનું રીઝન આપણે જોઈએ કે રીઝન શું છે. તો નોર્મલી ફ્રીડલ ક્રાફ્ટની પ્રોસેસ કરાવીએ ત્યારે આપણે યાદ હોય તો ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એન્ડ એસાઇલેશન. તો ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એન્ડ એસાઇલેશનની આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ આપણે જ્યારે પણ કરાવીએ ત્યારે આપણે એન હાઇડ્રસ શું યુઝ કરીએ છીએ? AlCl3, આઈ થિંક તમને યાદ હશે, બરાબર, નિર્જળ AlCl3 જે છે એ આપણે વાપરીએ છીએ, બરાબર. તો આ નિર્જળ AlCl3 જે યુઝ થાય છે ને એના કારણે અહીંયા આપણે એનિલિન જે છે, બરાબર, એની આ પ્રોસેસીસ નહીં કરી શકીએ. રેડી? કઈ રીતે? ચાલો જુઓ, જો હું લઈ લઈશ C6H5NH2 અને એસાઇલેશન કે આલ્કાઇલેશન કરાવતી હોઈશ ત્યારે શું હશે? સાથે નિર્જળ AlCl3 હશે. હવે લુઈસ પ્રમાણે આ છે ને બેઝ છે, સોરી, NH2 છે, ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરવાની વૃત્તિ દર્શાવે, તો ઓકે, બેઝ છે, બરાબર.
લુઈસ બેઝ છે. અને આ જે છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવે તો શું છે, લુઈસ એસિડ છે. તો પ્રોસેસ હકીકતમાં આને નથી કરવાની, પણ તેમ છતાં એનીની નાની સાથે પ્રોસેસ કરીને શું બનાવશે, તો C6H5 બરાબર, C6H5NH2 NH2 નાઇટ્રોજન આને પોતાની સાથે AlCl3ને જોડશે. તો આની ઉપર પ્લસ ચાર્જ, આની ઉપર કયો, માઇનસ ચાર્જ, બરાબર. આ ટાઈપનું જોડાણ અહીંયા પોસિબલ બની જાય છે. એટલે ઓલા એસાઇલ કે આલ્કાઇલ ગ્રુપ સાથે પ્રોસેસ કરવાની જગ્યાએ AlCl3 સાથે પ્રોસેસ કરી લે, અને આગળ પ્રોસેસ પોસિબલ બનતી નથી. એન્ડ ધેટ્સ વાય વી આર નોટ એબલ ટુ ડુ ધ રિએક્શન બિટવીન એનિલિન એન્ડ એસાઇલ કમ્પાઉન્ડ ઇન પ્રેઝન્સ ઓફ AlCl3 ઓર આલ્કાઇલ કમ્પાઉન્ડ ઇન પ્રેઝન્સ ઓફ AlCl3. ઓકે, તો એ પ્રોસેસ આપણે નથી જોવાની. આગળ વધીએ, જે પણ પ્રોસેસીસો બાકી છે આપણે જોઈએ. ચાલો, અન્ય પ્રક્રિયાઓ જે છે એમાં ફોર્થ બરાબર એ આવશે મર્ક્યુરેશનની પ્રક્રિયા. એને કહેવાય છે મર્ક્યુરેશન પ્રક્રિયા, મર્ક્યુરેશન પ્રક્રિયા બરાબર. તો આ જે મર્ક્યુરેશનની પ્રોસેસ છે બરાબર, એ પ્રોસેસમાં શું કરવાનું, તો એનિલિન લેવાનું નોર્મલી. બેન્ઝીન રિંગ ઉપર શું આવશે, NH2. એની પ્રોસેસ કરાવવાની CH3COOH2HG સાથે બરાબર. નામ આવશે મર્ક્યુરિક એસિટેટ, મર્ક્યુરિક એસિટેટ બરાબર. તો મર્ક્યુરિક એસિટેટ સાથે જેવી તમે પ્રોસેસ કરાવશો એટલે મળી જશે આલ્ફા એમિનોફિનાઇલ મર્ક્યુરિક એસિટેટ બરાબર. એટલે આવી પ્રોડક્ટ મળશે. બેન્ઝીન રિંગ, જો અમુક રિએક્શન યાદ રાખવી પડશે, જેમ કે અત્યારે આ કરાવવું જોઈએ, આ તમારે યાદ રાખવાની કે આ સ્થાનમાં HGCOOCH3 ગ્રુપ દાખલ થાય બરાબર છે. હવે આલ્ફા એમિનોફિનાઇલ, આલ્ફા એમિનોફિનાઇલ જે છે એ એટલા માટે કારણ કે આ જે મેઇન સમૂહ છે એની બાજુના કાર્બનને આલ્ફા કહેવાય, અને એ કાર્બન ઉપર NH2 છે, એટલે શું આવશે, આલ્ફા આડા આખું NH2 અને બેન્ઝીન રિંગ, તો આલ્ફા એમિનો ફિનાઇલ, આલ્ફા એમિનો ફિનાઇલ બરાબર. અને બીજું આવશે મર્ક્યુરિક એસિટેટ, મર્ક્યુરિક એસિટેટ. તો આલ્ફા એમિનો ફિનાઇલ મર્ક્યુરિક એસિટેટ જે છે બરાબર, એ આપણને પ્રોડક્ટમાં મળે. અને બીજું શું બનતું હોય, તો XCH3COOH કેન્સલ આઉટ થશે. વેરી, તો આ જે છે એને મર્ક્યુરેશનની પ્રોસેસ કહેવાય, કે મર્ક્યુરિક ગ્રુપ જે છે એ અંદર દાખલ થશે બેન્ઝીન રિંગમાં. ઓકે, તો એક આ પ્રોસેસ જે છે એ પ્રોસેસ તમારે યાદ રાખવાની છે. ઓકે, આગળ જોઈએ, અને છેલ્લા નંબરની આપણી પ્રોસેસ, પછી આપણે બીજા કેમિકલ ઉપર કોન્સન્ટ્રેટ કરશું, એમાઇન ફિનિશ. રેડી, ચાલો પાંચમા નંબરની, એ આવશે કેટાલાઇટ્રિક હાઇડ્રોજિનેશન, એટલે ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા, હાઇડ્રોજિનેશન પ્રક્રિયા બરાબર. એટલે ઉદ્દીપકની પ્રેઝન્સમાં જે હાઇડ્રોજિનેશનની પ્રોસેસ થાય એ. રેડી, તો C6H5NH2 એનિલિન બરાબર, એમાં આપણે H2 જે છે એડ કરવાનો છે ઇન પ્રેઝન્સ ઓફ નિકલ એટ હાયર ટેમ્પરેચર. તો સીધી વાત છે, અંદર હાઇડ્રોજન છે, હાઇડ્રોજન દાખલ થશે એટલે એમિનો સાયક્લોહેક્સેન બનશે ભાઈ, એમિનો સાયક્લોહેક્સેન. સાયક્લોહેક્સેન એટલે અંદરના ત્રણ બોન્ડ કેન્સલ આઉટ થઈ બધી જગ્યાએ એચ દાખલ થશે આ રીતે બરાબર. તો તમે સમજી શકો કે આને સાયક્લોહેક્સેન કહેવાય. રેડી, આમાં એક જગ્યાએ NH2 અને એક શું હશે, H બરાબર. આનું નામ શું આવશે, એમિનો સાયક્લોહેક્સેન, એમિનો સાયક્લોહેક્સેન. બરાબર, તો એમિનો સાયક્લોહેક્સેન જે છે એ આપણને ફાઇનલ પ્રોડક્ટમાં મળ્યા. કેટલા હાઇડ્રોજન દાખલ કર્યા, તો ટોટલ આપણે 6 હાઇડ્રોજન દાખલ કરીએ છીએ, અહીં કેટલા આવશે,
તો આ પણ બેન્ઝીન રિંગમાં થતી પ્રોસેસ જ છે, બરાબર છે? એટલે આપણે આમાં એને કન્સિડર કરીએ છીએ. તો મારા ખ્યાલથી આઈ થિંક આટલી બધી રિએક્શન્સ આપણે જોઈ છે, એનફ છે, બરાબર? હવે કોઈ આગળ રિએક્શન જોવાની કોઈ જરૂર નથી. આ પણ જે પણ પોર્શન ચલાવ્યો છે એ પોર્શનમાં તમારે સ્પેશિયલી યાદ રાખવાનું છે કે એવી કઈ કઈ રિએક્શન આપણે જોઈ ગયા છીએ કે જેની હેલ્પથી તમે શું કરી શકો. તો પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી જે અમાઇન સંયોજનો છે એને અલગ કરી શકો, બરાબર? તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે, લાઈક કાર્બાઇલ એમાઇન કસોટી છે, બરાબર? પછી આપણે હિન્સબર્ગ રિએજન્ટ જોઈ ગયા, બીજું હોફમેન મસ્ટાર્ડ રિએક્શન જોઈ ગયા, બરાબર? બીજું આપણે જોઈ ગયા એઝોડાઇ ટેસ્ટ, બરાબર? એવી બધી જે ટેસ્ટ છે, એઝોડાઇ ટેસ્ટ ખાલી એરોમેટિક ટાઈપનું અને પ્રાઇમરી અમાઇનમાં પોસિબલ પણ છે. તો એ પણ ડિસ્ટિંગ્વિશ કરે છે બિટવીન પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી અમાઇન. તો એ પણ તમે કન્સિડર કરી શકો, બરાબર? ચાલો, તો અહીંયા આપણે ફિનિશ કરશું અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નવા ગ્રુપ સાથે આગળ વધશું. ઓકે.